नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 10, ધોરણ 8, પ્રકરણ 6, વર્ગ અને વર્ગમૂળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીંયા ઓપ્શનના 3 ટપકાઈ પાસે એને ક્લિક કરી અહીંયા જે ક્વોલિટીનો ઓપ્શન નીચે ખુલે છે તેને વધુમાં વધુ પસંદ કરો। 720 કે 1080p તમે એટલા માટે પસંદ કરજો કે જો તમારું ઇન્ટરનેટ સારું હોય, અને જો ઇન્ટરનેટ ધીમું હોય તો 360 અથવા 480 પસંદ કરી શકાય। દાખલા 10 માં પણ એમ કીધું છે કે 8, 15 અને 20 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો। આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જે 8, 15 અને 20 વડે ભાંગી શકાય। તો એના માટે આપણે એક જ કામ કરવું પડે, 8, 15 અને 20 નો લસાઅ લેતા। આપણે 8, 15 અને 20 નો સૌપ્રથમ શું લેવું પડશે? લસાઅ। લસાઅ લેશું એટલે આપણને જે સંખ્યા મળશે એ આ ત્રણેય વડે નિશેષ ભાંગી શકાશે। એ સંખ્યા આપણે ગોતી રહીએ, પછી આપણે એ ગોતીએ કે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, અને જો નહીં હોય તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવી દેશું। તો ત્રણેય નો લસાઅ લઈએ, અહીંયા 8 લખીએ, 15 અને 20, બે સાથે ભાગ ચલાવીએ તો 2 4 8, 15 બે સાથે ભાગ ચાલતો જ નથી તો 15 ને આપણે એમ જ છોડી દઈએ, અને 2 દાણ 20 ફરી બે સાથે ભાગ ચલાવીશ, 2 2 2 4, 15 સાથે કઈ થતું નથી તો 15 ને છોડી દઈએ, 2 5 ને 10 ફરી બે સાથે ભાગ ચલાવીશ તો 2 1 2, 5 સાથે ભાગ, 15 સાથે ભાગ ચાલતો નથી તો 15 ને એમ જ લખી નાખું, 5 સાથે પણ નથી ચાલતો તો 5 ને પણ હું એમ જ લખી નાખું। હવે હું 3 સાથે ભાગ ચલાવી, અહીંયા 1 આવી ગયો એટલે એને એમ જ છોડી દો, કારણ કે હવે દાખલો કરવાની જરૂર નથી, અહીં આપણો આ દાખલો પૂરો થઈ ગયો છે। તો આને 15 નો 3 સાથે ભાગ ચાલે, 3 5 ને 15, પણ સોરી 3 નો 15 સાથે ભાગ ચાલે પણ 3 નો 5 સાથે ભાગ નથી ચાલતો તો 5 ના 5 એમ જ લખી નાખીશ। ત્યારબાદ હવે આપણે 5 સાથે ભાગ ચલાવી, અહીંયા 1 છે તેમ જ છોડી દો, 5 1 5 5 1 5, બધે જ 1 આવી ગયા મતલબ આપણો દાખલો પૂરો થઈ ગયો। આપણે લસાઅ લઈ લીધો તો અહીંયા હું લખી શકું લસાઅ બરાબર 2 2 2, 3 વાર 2, 1 વાર 3 અને 1 વાર 5। આપણે આનો ગુણાકાર કરીએ તો કે 5 3 ને 15, 15 2 30, 30 2 60 અને 60 2 ને 120, તો આપણને ત્રણેય નો લસાઅ શું મળ્યો? તો કે 120। હવે એક પ્રશ્ન એ મળ્યો કે 120 આ ત્રણેય વડે ભાગી તો શકાય છે નિશેષ, પણ 120 એ પૂર્ણ વર્ગ નથી। શા માટે પૂર્ણ વર્ગ નથી? તો અહીંયા આપણે જોઈ શકીએ કે 2 ની જોડી બને છે, આ 2 ની જોડી ખૂટે છે, 3 ની જોડી ખૂટે છે, 5 ની જોડી ખૂટે છે। તો આપણે અહીં લખી શકીએ કે 120 ને 8, 15 અને 20, 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય, પરંતુ આપણે પૂર્ણ વર્ગ ગોતવાની હતી અને આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, ભાગી શકાય પરંતુ તે પૂર્ણ વર્ગ નથી। તો હવે આપણે આ ત્રણેયને પૂર્ણ વર્ગ બને, 120 ને પૂર્ણ વર્ગ બનાવવી હોય તો અહીંયા આપણે લખીએ 120 ને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડે આપણે? તો કે એને 2 ની જોડી આપણે પૂરી કરવી છે, અહીંયા 1 જોડી છે તો આપણે એને 2 3 ની જોડી ખૂટે છે એટલે કે 3 અને 5 ની જોડી પણ ખૂટે છે એટલે લખી શકીએ 3 અને 5 વડે ગુણતા। તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે 2 3 અને 5 વડે ગુણતા, તો આપણે લખીએ 120 એને ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5
बराबर हवे शुं थशे आपणुं तो के 2 गुणिया 2 गुणिया 2 गुणिया 3 गुणिया 5 અને આપણે નવી સંખ્યાઓ કેટલા વડે ને ગુણી તો કે 2 3 ને 5 તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો આને આપણે વ્યવસ્થિત જોડી પ્રમાણે લખી લે તો 2 ગુણ્યા 2 આ પહેલી જોડી થઈ ગઈ અહીંયા 2 છે અને આ 2 છે તો આપણે બીજી જોડી લખી નાખીએ આ 3 અને આ 3 તો ત્રીજી જોડી લખી નાખીએ આ 5 અને આ 5 ચોથી જોડી બધી જ સંખ્યાઓ બધા જ અવયવો આપણા જોડીમાં થઈ ગયા મતલબ કે હવે જે આપણને સંખ્યા મળશે એ સંખ્યા આપણને પૂર્ણ વર્ગ છે તો અહીંયા આપણે કરીએ 5 તેરી 15 15 દુને 30 તો 120 ગુણ્યા 30 ભાગાકાર કરવાની જરૂર જ નથી ખાલી આ બે નો સોરી ગુણાકાર કરવાની જરૂર જ નથી કે ભાઈ એકમ દશક ની શૂન મૂકીએ અને પછી 3 વડે અને 0 વડે કોઈ જરૂર નથી 12 તેરી ને 36 12 તેરી 36 પહેલું મીંડું બીજું મીંડું એક મીંડું બીજું મીંડું 3600 તો આપણો જવાબ આવી ગયો 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 3600 છે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે વિડિયોને પોઝ કરો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડિયોમાં